દર જાન્યુઆરી સુધી તમે ફોર્મ ભરશો તો કોરોના ફંડથી તમે 5,000 રૂપિયા જે છે મેળવી શકશો. નમસ્કાર, ખબરશે.com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. લઈને આવ્યો છું એ ઇન્ફોર્મેશન્સ કે જે ઇન્ફોર્મેશન્સ આપણને રોજબરોજના જીવનમાં ખૂબ કામ લાગે છે, ખૂબ ઉપયોગી બને છે. વેલ, આ બધી માહિતીઓ જે છે એ માહિતીમાં થોડીક વિવેક બુદ્ધિ પણ જે છે એ મેળવવાનું રાખજો. કારણ કે ઘણી વખત એવું હોય છે કે આ બધી માહિતીઓ તમારા માટે કેટલી ઉપયોગી છે એની વિવેક બુદ્ધિથી તમારે સૌએ જે કહેવાય કે એ ઉપયોગમાં લેવાની હોય છે. આગળ વધીએ અને વાત કરીશું. 15 જાન્યુઆરી સુધી તમે ફોર્મ ભરશો તો કોરોના ફંડથી તમે 5,000 રૂપિયા જે છે મેળવી શકશો. એ પ્રકારનું જો અલર્ટ આવ્યું હોય તો થોડું તમારે થોભી જવાની જરૂર છે. એક ફરજી મેસેજ જે છે એ બધે ફરી રહ્યો છે અને સંદિગ્ધ વેબસાઇટ પર કોઈપણ પ્રકારની પોતાની ખાનગી માહિતી જે છે આપવી ન જોઈએ. પોતાની માહિતી તમે જ્યારે આપો છો ત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાવાના ચાન્સ વધી જતા હોય છે. કોરોના મહામારી દરમિયાન ચીટીંગના ખાસા એવા કેસ વધ્યા છે. એમાં પર સાયબર ઠગો જે છે એ લોકો તો ખાસા એવા આગળ વધ્યા છે. હાલમાં જ ખબર આવી છે કે ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલયનું જે ટ્વિટર હેન્ડલ છે એને કોઈ હેકરે હેક કરીને એમાં એલન મસ્ક નામ આપી દીધું. જોકે મંત્રાલયે સત્વરે એ જે એકાઉન્ટ છે એ રિસ્ટોર કરી લીધું અને પોતાને બચાવી શક્યા. પણ એ લોકો પાસે એવા સાધનો છે કે એ લોકો રિસ્ટોર કરી શકે, પણ આપણા જેવા સામાન્ય માણસો આ વસ્તુ કરવામાં ક્યાંક ઉણપ અનુભવતા હોય છે. વેલ, એક ફોર્મ આવ્યું છે જે ફોર્મ ભરીને તમે 5,000 રૂપિયા તમે મળી શકે એ પ્રકારની લોભામણી કહી શકાય એવી વિગત આપણને મળતી હોય છે. અને એ વિગતથી બચવા માટે થઈને તમારે આ પ્રકારના પ્લીઝ કોઈ પણ પ્રકારનું આવી ફોર્મ ભરવાની વાત આવે કે આવા લોભામણી જાહેરાતો આવે એનાથી બચીને રહેવું જોઈએ. પીઆઈબી ફેક્ટ ચેક, તમને કહી દઉં, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ ભારત સરકારની સંસ્થા છે. એણે ફેક્ટ ચેકમાં એક ટ્વીટ કરીને જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોરોના ફંડ મુજબ 5,000 રૂપિયા નથી આપી રહ્યું અને આવા ફરજી સંદેશાઓ જે છે એને ફોરવર્ડ ન કરો. આ સંદિગ્ધ વેબસાઇટ પર કોઈપણ પ્રકારની પોતાની ખાનગી માહિતી જે છે શેર ન કરવી જોઈએ. ભારત સરકારના હેલ્થ મંત્રાલય દ્વારા કોરોના ફંડ મુજબ 5,000 રૂપિયાની ધનરાશિ આપવામાં આવી રહી છે આ પ્રકારનો મેસેજ જે છે આ ફરજી મેસેજમાં કરવામાં આવી રહ્યો છે. લોકોને વોટ્સએપના માધ્યમથી આવા મેસેજ જે છે એ ઠગ લોકો મોકલી રહ્યા છે અને ઘણા બધા ભોળા ભાડા લોકો જે છે એ આ પ્રકારના ફોર્મ ભરી દે છે અને પોતાની વિગતો જે છે ક્યાંક ને ક્યાંક ગુમાવી દેતા હોય છે. એટલે કે એ જ વિગતોનો ઉપયોગ કરીને પેલા ઠગ લોકો જે છે એ પોતાની કહેવાય કે જાલસાજી જે છે એ અનુસરતા હોય છે. જેમ કે જો તમે તમારું કોઈ આઈડી પ્રૂફ મોકલી આપો, પાન કાર્ડ મોકલી આપો, આધાર કાર્ડ મોકલી આપો, તો એનો ઉપયોગ કરીને એ લોકો તમારા નામ પર લોન લઈ શકે અને પરિણામે એ લોન જે છે તમારા નામે બોલે પણ પૈસા જે છે પેલી વ્યક્તિ જે છે એ સરળતાથી મેળવી શકે છે. સો આ બધી વિગતો જયારે શેર કરવાની હોય ત્યારે પ્લીઝ કોઈ નિષ્ણાંતની સલાહ લેવાનું ચૂકશો નહીં અને બને ત્યાં સુધી આવી વિગતો કોઈ પણ પ્રકારની આવી જાહેરાત આવે ને તો પહેલાથી અવોઇડ કરો, એને ક્રોસ ચેક કરો. ઘણા બધા ન્યૂઝ માધ્યમો છે જે લોકો આ બધા પ્રકારના ફેક્ટ ન્યૂઝ જ મૂકતા હોય છે, જે લોકોને ન્યૂઝ આપવામાં જ ઇન્ટરેસ્ટ હોય છે. વેલ, ફરીથી મળીશું આજે ખબર છે.com પર આવી જ માહિતી લઈને. થેન્ક યુ સો મચ.